ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે જે કહેવાય વેજીટેરિયન ફૂડ માટે હું સ્પેશિયલ તમને કહું છું કે હું પ્યોર વેજીટેરિયન છું અને તમે પણ ઘણા બધા લોકો વેજીટેરિયન છો, તો વેજીટેરિયન માટે સ્પેશિયલ વિડીયો છે, તમને બધાને મજા આવશે. અત્યારે હું જે કહેવાય છે કે બેંગકોકની અંદર છું, તો બેંગકોકમાં આપણા હર્ષભાઈ કેમ છો ભાઈ? મજામાં? એકદમ ફાઇન. હર્ષભાઈ થેન્ક યુ સો મચ, તમે બહુ મસ્ત ની બધી માહિતી આપો છો, લોકો ખુશ થઈ જાય છે, બધાને બહુ મજા આવે છે. લોકો ખુશ થઈ જશે તો આપણને દુઆ આવો આપશે. અરે સાહેબ તમને, કારણ કે વેજીટેરિયન માટે ઓપ્શન હોય છે પણ લિમિટેડ હોય છે, અને અહીંયા તમે ઓપ્શન નો ભંડાર ને ખજાનો બતાવી રહ્યા છો, તો બહુ સરસ બતાવવાના છે. હર્ષભાઈ આપણે અત્યારે કઈ જગ્યા આવ્યા છે? આપણે હાલમાં છે સીએમ પેરાગોન મોલ, જે બેંગકોક નો એક બહુ ફેમસ મોલ કહેવાય છે સીએમ પેરાગોન. ઓકે, સેલિબ્રિટીઝ લોકોની પહેલી પસંદ અહીંયા. અહીંયા બધા લોકો નાના થી લઈને મોટા લઈને બધા લોકો. એવું નથી કે મોંઘું છે, 5 બાત ની વસ્તુ પણ અહીંયા મળી જશે અને 5 લાખ ની વસ્તુ પણ અહીંયા મળી જશે. ઓકે, તો અહીંયા આપણે જે વેજીટેરિયન ઓપ્શન ની અંદર આવ્યો છે, ઈટ હેલ્ધી, લાઈવ હેપી, એટલે સારું ખાવ અને હેપી જીવો. હા, તો હવે હર્ષભાઈ આની સિસ્ટમ કેવી હોય છે મને જણાવશો પહેલા? બધું તમને પાછા બધું જ તમને જણાવી દઉં. સૌથી પહેલાં છે સલાડ બાર ઓર ડ્રેસિંગ, 35 બાતનું, એટલે 100 ગ્રામ હશે તો 35 બાત એનો ચાર્જ. અંદાજી તમને કહી દઉં છે, ઇન્ડિયન પ્રમાણે ઇન્ડિયનના ભાવ કહેવાય છે કે 70 રૂપિયામાં 100 ગ્રામ તમને આ મળશે. 75 રૂપિયા. હા બસ, તો હવે સ્ટાર્ટિંગ કેવી રીતના કરવાનું છે મને જણાવો. સૌથી પહેલાં તો હું અહીંથી ગ્લોવ્સ લઈ લઈશ, કારણ કે અહીંયા જે હાઇજીન મેન્ટેન કરવાનું છે, તો આપણે પણ કરીશું. ડન, તો હવે ક્યાંથી શરૂઆત કરવાની છે આપણે? ચાલો આમાંથી આપણે લઈ લઈએ બાઉલ. ઓકે, આટલું બધું હજી વેજીટેરિયન ખાવાનું છે આપણે. બોલો, આવું પણ તમે ઇન્ડિયાની અંદર સિસ્ટમ બનાવી શકો છો, આવી રીતના રાખી દો, જેને જેટલું ખાવું એટલા પૈસા પે કરો, લોકો ખુશ થઈ જાય. તો મેં હાલમાં એક બાઉલ લઈ લીધો છે, હવે આપણી મનપસંદની વેજીટેબલ્સ આપણે મૂકીશું અંદર, સલાડ બનાવીશું આપણું મનપસંદ. બરાબર, એનું સલાડ પણ ડિફરન્ટ હોય છે, તો તમે કેવી રીતના સલાડ બનાવશો એ પણ મને સ્ટાર્ટ કરી દો. જી જી બિલકુલ, આપણે એક એક કરીને લઈએ. ઓકે, તો પહેલાં તો અહીંયા ઘડી સૌથી પહેલાં ચીપીઓ લઈ લઈએ આપણે. આને શું કહેવાય ખબર નથી, પણ મને તો ચીપીયાનું જેવું લાગ્યું. એટલે પહેલાં સ્ટાર્ટિંગ શું કરશું આપણે? સૌથી પહેલું તો હું લઈશ બ્રોકલી. બરાબર, બે બ્રોકલી લઈ લો. હા, આપણું તમારી ફેવરેટ છે, મારી ફેવરેટ છે. મને બ્રોકલી આપણે લઈ લીધી. બેલ પેપર લેવા છે? બેલ પેપર હા લઈ લ્યો. સ્પાઈસી માટે? સ્પાઈસી નહીં આવે, બટ આની ફ્લેવર ને આમ મજા આવશે, સલાડમાં હોય છે આ વસ્તુ. એક એક લઈ લઈએ. બરાબર, રેડ, યલો, ગ્રીન લઈ લીધું. ગ્રીન હવે તો આપણે ઇન્ડિયામાં પણ મળતું થઈ ગયું છે, બ્રોકલી પણ બહુ મળે છે. હા, આપણે આને ફુલાવર કહેવાય આમ દેશી ભાષામાં, પણ ઇંગ્લિશ ફુલાવર. હવે પછી લેટિસ લઈ લઈએ. લેટિસ લઈ લઈએ. ચલો, લેટિસ તો જરૂરી છે. રેડ ઓક લઈ લઈએ. રેડ ઓક અને ઓ સોરી, એક ગ્રીન ઓક પણ લઈ લઈએ આપણે બાજુમાં. ઓકે, આમ જ ભરાઈ ગયું છે. એ આ શું છે? આ તો ટીંડોળા છે. ટીંડોળા છે, ટીંડોળા. અચ્છા, અને આ ગાજર? આ કેરોટ છે. લઈ લો, લઈ લો. થોડું કલર ગાજર છે ને? હા, ગાજર છે. ગાજર ને કેરોટ કહેવાય? ચાલો, ડુંગળી આવી ગઈ. કાકડી લેશો? ચાલો, કાકડી બે લઈ લો. રેડ ઓનિયન ઇન્ડિયા થી પણ આવી શકે, અફઘાનિસ્તાન ગમે ત્યાંથી આવી શકે. આના કરતા એક ચેરી ટોમેટો લઈ લો. બે લઈ લો. બે લઈ લો. ચાલો, એક આનો પીસ લીધો. ચેરી ટામેટા પણ મજા આવે. બે ત્રણ લઈ લઉં, કારણ કે મજા આવે છે ચેરી ટોમેટો ખાવાની. પછી આ શું લીલું લે? નોનવેજ નથી ને? ના, નોનવેજ નથી. તો શું યાર? સીબીટ છે. સીબીટ શું કે? લીલ છે, લીલ. એક પર લીલ. સીબીટ? સીબીટ. સીબીટ લઈ લો. હા લઈ લો. ચાલો, સીબીટ. કેવું લાગતું છે ખબર નથી મને. લઈ લો થોડીક. લીલ નું શાક? ઓલી લીલ જ છે? એ પણ લીલ જ છે. સીબીટ છે, બે જેપેનીઝ સીબીટ છે. ઓકે, એન્ડ કાજુ બદામ નાખવાના એમાં? હવે આપણે થોડા બીન્સ લઈશું. બીન્સમાં બોલો કયા ગમે છે? મકાઈ લઉં થોડી? મકાઈ તો બધાને ગમે ને. બધા બાઉલ છે, બાપેલી છે. બોઈલ છે? બોઈલ બોઈલ. થોડા ચણા લઈ લઉં? હા, ચણા લઈ લઉં. વ્હાઈટ બીન્સ લઈ લઉં? વ્હાઈટ બીન્સ લઈ લો, તમને મજા આવીને આપવામાં. આ કાચા હશે ને કે બાફેલા હશે? કોઈ કાચા પણ હશે ને કોઈ બાફેલા પણ હશે, પણ આ ખાઈ શકાય, મજા આવશે. જો આપણા દેશની અંદર ટેસ્ટ કરતા શું છે? ઓલું જે સોયાબીન નું ટોફુ મળે અહીંયા, ફિશ નું ટોફુ છે. ફિશ ટોફુ છે. હા, પોટેટો સલાડ્સ. બરાબર, અને બીજું શું લેવું? આ બાજુ નથી લેવું કઈ? પછી આ બધા ડ્રેસિંગ છે ને? પોટેટો સલાડ લેવું છે? પોટેટો સલાડ? પોટેટો સલાડ નથી લેવું. ડ્રેસિંગ માં કેવું લેવું છે બોલો? સ્પાઈસી માં? સ્પાઈસી છે ને? સ્પાઈસી વેજીટેરિયન ડ્રેસિંગ છે જો. આ નામ લખેલું જ છે બધા.
હા સ્પાઇસી વેજીટેરિયન ડ્રેસિંગ મજા આવશે આ જો તોપો જોઈએ આજ કેવું લાગે આ તો બધું મિક્સ કરીને બનાવ્યું છે મજા આવશે લાઈફમાં પહેલી વાર કંઈક અલગ અને કંઈક નવું ખાવાનું ટેસ્ટ કરો તો જ ખબર પડે જો અને બધા જ અહીંયા આપેલા છે તમે જોઈ શકો ટેસ્ટિંગ કેમ કરે મારા ગાજર એને નાની સ્પૂનથી ચેક કરી શકાય અને બાપેલા બટાકા હવે બોઈલ બટાકા હવે કમલેશભાઈ આ તો એક આપણું સલાડ ભરાઈ ગયું છે બટ ઉપર એક એક ટેસ્ટિંગ કરવા થોડું રોસ્ટેડ વસ્તુ લઈ લઈએ પડેલા છે બધા રોસ્ટેડ છે રોસ્ટેડ સાતડેલું કહેવાય ને સાતડેલું ઓકે યલો ફ્રાય સેલો ફ્રાય હા રાઈટ રાઈટ ભીંડો લીધો ભીંડા લઈએ ઓર્ગેનિક ભીંડા બટાકા લાવું બટાકા લઈ જાઓ બટાકા તો ગમતા છે ગમતી વસ્તુ છે આ તો ગુજરાતી અને બટાકા ના ભાવ ઉપર ના ભાઈ હવે કોળું લો કોળું કોળું આપણા નહીં ભાવે નહીં ભાવે તમને ભાવતું તો લઈ લેજો બાકી મારું તો પૂરું થઈ ગયું મને ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં ચોડી જ લાગે છે મશરૂમ ખાશો મશરૂમ મને જ ભાવતું મશરૂમ ખાવી મસ્ત હા આપણે હિસાબ છે હા वो बाउल ले लो अपने हिसाब से जो भी खाना बना दो जो भी खाना ऐसे बना दो बस रेडी वेजिटेरियन तो वेज बनाओ चलो आबा जो कर चलो आप चीज से क्या तुझे ना तो चीज से कमलेश भाई ओके तो चीज आमा मिक्स कर भी नाखो ने चीज तो खा चलो ना खी लीए एक्चुअली आमा ना करिए बट चल एवं कहीं वांधो नहीं चलो गाइस नहीं है કાજુ તો જોઈ છે કાજુ થોડા નાખી દઈએ આની અંદર કેટલું બધું પ્રોટીન કેટલા બધા ફાઈબર્સ આપણને મળી જશે વાહ વાહ આજે તો મોજ આવી ગયો પમ્પકિન સીડ્સ પમ્પકિન સીડ્સ તમે પમ્પકિન સીડ્સ બોલ આ પોલિશ રહી ગયા ભાઈ પોલિશ નાખી દો પોલિશ નાખી દે સોરી એટલે આતે તો ના ખબર છે બસ કાળા જાંબુ પ્લાસ્ટિક વિનેગર નાખો છો પ્લાસ્ટિક વિનેગર ઓલિવ ઓઇલ નાખી દો ચીઝ નહીં આવે ને આ તો ઓલિવ ઓઇલ છે ભાઈ થોડું ટેસ્ટી લાગે મને ગમે છે એની ફ્લેવર એટલા માટે હા ઇન્ડિયામાં આનો 1000 થી 1200 રૂપિયાનો કિલો મળે યાર થાઈલેન્ડમાં તો એ છે આ શું સોલ્ટ નાખું સોલ્ટ સી સોલ્ટ એટલે ફિશ સોલ્ટ જે કહું સી સોલ્ટ એટલે મને ફિશ લાગ્યો આખો મીઠો હા બતાવો સી સોલ્ટ મજા આવી ગઈ કેવું લાગ્યું ભાઈ આપણે સલાડ બનાવ્યું અરે આજનો જોરદાર જોરદાર વિડિયો છે ભાઈ ખવાય એવું નથી અહીંયા કારણ કે એકડી ખાવાની સિસ્ટમ ખબર નથી હોય તો કદાચ ખાઈ લઈશું ના આવ્યું ને કદાચ અહીંયા વ્યવસ્થા દેતા હોય તો ખાઈ લઈશું આપણે એ બીજી રેસ્ટોરન્ટ છે એવું છે જોઈએ આપણે કેટલા રૂપિયા થાય સિસ્ટમ સરસ છે બધી કેટલા રૂપિયા થયા જોવો એક જ મિનિટ બતાવી દઉં પેકિંગ સિસ્ટમ કેટલી સરસ છે જો હાઈજીન કેવું પડે યાર ભાઈ આવું ઇન્ડિયામાં પણ સ્ટાર્ટ કરતા જોઈએ જેને જેને કરવું એ નવો બિઝનેસ થાય જમતી સાથે મળી જશે બધું જ રેડી છે જો બધું જ રેડી થેન્ક યુ ઓકે કેટલા થયા આના પૈસા કેટલા થયા એક મિનિટ સોરી બતાવી દઉં તમને આ જે આપણું હતું પહેલાંનું એ છે આપણે આપણે આનું જ કહો ને એક મિનિટ આ છે 130 બાદ એટલે 130 બાદ 13 દુ 26 260 રૂપિયા એપ્રોક્સ એટલા જ થયા હા તમે 230 235 ની વચ્ચે તમે ગણી શકો રેટનું તમને એક્ઝેક્ટ નહીં કહો બટ ગણી લેજો પણ મને યાર આપણું પસંદનું મળી ગયું ને એ મહત્વનું છે એટલી યુનિક વસ્તુ છે આ સલાડ જો તમે એનું એનું પેકિંગ જોવા લાગો કેટલું સરસ કરી કંઈ થાય નહીં આને શું ના થાય તો હવે વિડીયો એ પૂરો કરો તો હવે વિડીયો ગમતો હોય તો ભાઈ લાઈક કરજો શેર કરજો બિલકુલ બિલકુલ ભાઈ અને આવો તો આવું ખાવાનું ભૂલતા નહીં બરાબર બાય બાય આપણું જે રેડી કહેવાય આટલો થોડો ખજાનો લીધો છે ઘર માટે જાય તો ઘર માટે તો લઈ જવું પડે કંઈક અને તમને ખબર છે કે કંઈક નવું નવું લઈ જવું આજે મેં એવું બધું લીધું છે ને કે આ બધી વસ્તુ તમારે જોવા માટે અમુક અમુક મેં બતાવ્યું છે ને અમુક બધી વસ્તુ આપણા વાઇફની ચેનલમાં આવશે ભાઈ જોજો મોજ કરજો એટલી બધી મજા આવશે ભાઈ આ મોલની અંદર હું છેલ્લા કેટલા ટાઈમથી અત્યારે
આપણે કેટલા વાગે આવી ગયા હતા? લગભગ 4-5 કલાક નીકળી ગયા. 5 કલાક નીકળી ગયા, ખબર એ ના પડી. પણ ખુશ થઈ ગયો ભાઈ, મોલમાં બધી વસ્તુ છે ભાઈ, જાઈન જબરજસ્ત. કેટલા રૂપિયાનું બિલ બનશે ને એ ઠેક લગીને વિડીયો જોજો તો તમને હું કહીશ. ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે કહેવાય છે કે અમે ઇન્દ્રા માર્કેટ, ઇન્દ્રા માર્કેટ શું કહેવાય ભાઈ? ઇન્દ્રા મોલ, ઇન્દ્રા સ્ક્વેર, ઇન્દ્રા એટલે આપણે તો આપણે બહાર નીકળ ગયા. ગડબડ હો ગયા ભાઈ સાહેબ, ફરીથી અહીંયા આ બાજુ લઈ લઈએ.